સુરત શહેરમાં દાદા કી સેના ગ્રુપ દ્વારા 31માં જાહેર સ્થળોએ દારૂ જેવા દુષણ અટકાવવા, જાહેર સ્થળોએ કડક બંદોબસ્ત મૂકીને કાયદાનો ભંગ ન થાય તે માટે સુરત કલેક્ટરને આવેદનપત્ર આપીને કાયદાનું પાલન કરાવવા કેમ્પેઈન યોજવામાં આવ્યું. 31 ડિસેમ્બર એટલે કે 31ના દિવસે યુવાધન 31ની ઉજવણી કરવા થનગનતી રહ્યું છે અને મોટા શહેરોમાં યુવાધન દારૂથી લઈને ડ્રગ્સ સુધીનું સેવન કરતા હોય છે અને આવા નવા વર્ષની ઉજવણી કરે છે. આજનું યુવાધન વ્યસન તરફ વળતો જાય છે ત્યારે સુરતમાં દાદા કી સેના ગ્રુપ દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે 31 ડિસેમ્બર એટલે હિન્દુ સંસ્કૃતિની વિરુદ્ધનો આ તહેવાર છે અને 31 ડિસેમ્બરથી યુવાધન વ્યસન તરફ વધી રહ્યું છે. તેને રોકવાની સરકારનું જે જાહેરનામું હોય તેવા વિસ્તારો ઉપર નિયમ કડકમાં કડક અમલ કરવામાં આવે તેવું આવેદનપત્ર આપીને માંગ કરી અને 31 ડિસેમ્બર 1ના દિવસે દાદા કી સેના ગ્રુપ દ્વારા વ્યસનનું પુતળા દહન કરીને 31નો વિરોધ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. જયદૂત જે જે મચ્છિંદ્ર સમાજ, મારું નામ એમિશ પટેલ છે, હું પૂના ગામ સુરતનો રહેવાસી છું. આજે સુરત શહેર જિલ્લા કલેક્ટર કચેરીએ શું રજૂઆત માટે આવ્યા? સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ અમે આપણે આવેદનપત્ર આપવા આવ્યા હતા કલેક્ટર સાહેબને કે 31ના દિવસે જે આપણું ઘણું બધું યુવાધન નશાના માર્ગ પર ચાલ્યું જાય છે તેને જેમ બને તેમ સ્ટ્રિક્ટ એક્શન લેવા, જેનથી પ્રોહિબિશન એક્ટનો ભંગ થાય છે એના માટે કડક કાયદા હેઠળ કામ કરવા માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા. આમ જોવા જઈએ તો સુરત નશામુક્ત, ગુજરાત નશામુક્ત, તો તમારે આ કાર્યક્રમ રાખવાનો જરૂર પડી છે? નશામુક્ત છે ઘણું બધું, પણ અંદરખાને હજુ બી આપણને ઘણી વખત ફરિયાદો મળે છે કે અહીંયા આપણે પોલીસ સ્ટેશનમાં ને એમાં કે આ જગ્યા નશો થઈને બધા પોલીસ એક્શન લીધી છે, તેવી રીતના હજુ બી એમ અંદરખાને ઘણી જગ્યાએ ચાલે છે. તેને બી આપણે અવેરનેસના હેઠળ બધે કડક કાયદા હેઠળ લેવામાં આવે તેવું અમે આવેદન આપવા આવ્યા હતા. આ કેમ્પેન અમે નશારૂપી વ્યસનરૂપી પૂતળાનું દહન કરીને કેમ્પેન કરવાના છે. સરકાર એક તરફ દારૂ પીવાની છૂટ આપે છે પાટનગર ગાંધીનગર, અને એક તરફ તમે એમ કહો છો કે વ્યસનથી દૂર રહો, ક્યાં તાલમેલ તમારો, ક્યાં હતો? સરકાર જે પરમિશન આપે છે તે ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં આપી છે. હવે એવી વસ્તુ છે જ્યાં ગાંધી ઘણી બધી કોર્પોરેટ ઓફિસોને એવું છે જેને સરકારે પ્રોત્સાહન આપવા માટે એ લોકોએ કદાચ આ કાયદાનું પાલન લાવ્યા હોય એમ, પણ હું એમ કહું છું કે આપણું એના હેઠળ બી યુવાધન સાચવાઈ જાય એ રીતનું કાયદા ઘડે તો સારું. એને પણ તકલીફ થશે, પણ જે એના પીવાથી જે પછી જે બી ક્રિમિનલ કેસીસને થાય છે તેના પર કાયદેસર ઘણા કાયદા એવા ઘડવા જોઈએ કે એ લોકો પર સ્ટ્રિક્ટ એક્શન લેવાય.